हिम्मतनगर खाते आरोग्य कर्मचारी मंडल द्वारा राज्य महासंघना होद्देदारों सामे थयेली पोलीस फरियादना विरोधमां आवेदन पत्र आपवामां आव्यो हतो। साबरकांठा जिल्ला सहित समग्र गुजरात राज्यना पंचायत हस्तकना आरोग्य कर्मचारीओ तारीख 12/1/2020 थी तेमनी ग्रेड प्रे सहितनी मांगणीओ साथे अचोक्कस मुदतनी हड़ताल पर उतरेला छे। तो बीजी बाजु सरकार द्वारा तेमना उपर एपिडेमिक एक्ट 1897 अने डिजास्टर मैनेजमेंट एक्ट 2005 अंतर्गत तेमने तात्कालिक फरज पर हाजर थवाना आदेशो करवामां आव्या छे। तेम छतां आरोग्य कर्मचारीओ द्वारा गुजरात राज्य आरोग्य कर्मचारी मंडळना आदेश अन्वये हड़ताल चालू ज राखी छे। तो सरकारे पण गुजरात राज्य आरोग्य कर्मचारी मंडळना प्रमुख किरीटसिंह चावड़ा अने गांधीनगर आरोग्य कर्मचारी मंडळना मंत्री किलपाबेन पटेल सामे एपिडेमिक एक्ट 1897 अने डिजास्टर मैनेजमेंट 2005 भंगनी पोलीस फरियाद करवामां आवी छे। तेना विरोधमां साबरकांठा जिल्ला आरोग्य कर्मचारी मंडळ द्वारा जिल्ला कलेक्टर, जिल्ला विकास अधिकारी अने मुख्य जिल्ला आरोग्य अधिकारी ने आवेदन पत्र आपी पोलीस फरियाद रद्द करवा आवेदन पत्र आप्यु हतु। साबरकांठा जिल्ला आरोग्य कर्मचारी मंडळना प्रमुख आशीष कुमार ब्रह्मभट्ट अने महामंत्री गोविंद कुमार पाटिल द्वारा जणाववामां आव्यु हतु के अमो आरोग्य कर्मचारीओ कोरोना महामारीमां लांबा समय सुधी जीवना जोखमे सेवाओ आपेल छे अने अमो अमारी मांगणीओ शांतिपूर्ण रीते मांगी रह्या छीए। सरकार द्वारा गुजरात राज्य आरोग्य कर्मचारी मंडळना प्रमुख उपर एपिडेमिक एक्ट अने डिजास्टरना कायदा लगावाया छे जे योग्य नथी। अमारा राज्य मंडळना होद्देदारोनी सामे ज पोलीस फरियाद करेल छे ते तात्कालिक रद्द करવામાં આવે અને અમારી માંગણીઓ જલ્દીથી નિરાકરણ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સંજય રાવલ, ZSTV, હિંમતનગર। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ તારીખ 12 અચોક્કસ મુદતની હડતાળ ઉપર છે, તેમજ સદરૂ મંડળ બંધારણના દાયરામાં રહી તેમજ કાયદાકીય રીતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અચોક્કસ મુદતની હડતાળ કરી રહ્યા છીએ। તેમજ આ અગાઉ સરકારશ્રીમાં 2 વર્ષ અગાઉથી 2 વાર આંદોલનો કર્યા, સરકારશ્રી દ્વારા લેખિતમાં ખાતરી આપી, છતાં આ દિન સુધી કોઈપણ પ્રશ્નોનો નિવેડો ન આવતા સરકારશ્રીમાં આવેદન પત્ર આપી અમો અચોક્કસ મુદતની હડતાળ ઉપર છીએ। તેમજ બિલકુલ ચોક્કસ અને શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકારશ્રી દ્વારા જે અત્યારે એક્ટ અંતર્ગત પગલાં લેવાઈ રહ્યા છે એના સંદર્ભે અત્યારે અમે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની કારોબારીની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। એ મિટિંગ દરમિયાન ચર્ચા કરી નક્કી કરી મહાસંઘના આદેશ મુજબ 33 જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબશ્રી, DDO સાહેબશ્રી અને CDO સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। એ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં બી આજે માનનીય કલેક્ટર સાહેબ, DDO સાહેબ અને CDO સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં લખ્યા મુજબ એવું છે કે અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને મંત્રીની સરકારે અટકાયત કરેલ છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે। કારણ કે અમે આગળ 2 માસથી અરજીઓ આપેલી હતી પણ અમારી કોઈ અરજીનો નિકાલ ના લઈ કર્મચારીને 2 વર્ષથી લડીએ છીએ પણ આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી। 2 વખત સરકારે લેખિતમાં બહેદરી આપવા છતાં અમારા કોઈ પ્રશ્ન નિરાકરણ આવેલ નથી। તે માટે હવે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને એક એક કર્મચારી ઉપર ગુના લગાવી અને જે સરકાર આ અફકુચ્છાહી કરી રહી છે એ નહીં ચલાવી લેવાય, એ બિલકુલ ગેરવ્યાજબી છે। તો અમારા પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને તાત્કાલિક ખોટા ગુનામાં સંડોવણી કરેલ હોય તાત્કાલિક નાબૂદ કરવા વિનંતી છે।